नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ा ने यूट्यूब चैनल ने अंदर फरी पाछू आप सर्वेनु हार्दिक स्वागत है। हवे अपने आगळना लेक्चर नी अंदर थोड़ी करारनामा विषय नी चर्चाओ तेमा जुदी जुदी जे जोगवायो थयेली छे एना विषय नी अपने जे चर्चा जे छे संपूर्ण करेली हती अने त्यार पछीनो आपणो आगळनो टॉपिक रहेशे भागीदारोना मूड़ी खाता। हवे आ जे मूड़ी खाता जे छे ए अत्यारे शुं काम तैयार करीए छीए, आपणे 11मा धोरणनी अंदर ज्यारे वार्षिक हिसाबो शीखता एवा समय आपणे मूड़ी खाता अलगथी तैयार करता न हता। हवे એ ત્યારે શું કામ ન કરતા કે ત્યારે માત્ર માલિક એક જ હતો, તો એને જે કાંઈ પેઢી સાથેની વિગતો જે છે એ ડાયરેક્ટ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એક ફોર્મેટ સ્વરૂપે નોંધી દેતા હતા। પણ અહીંયા જ્યારે ભાગીદારી વિશેની વાત કરીએ છીએ અને એમની અંદર ભાગીદારોની સંખ્યા બે કરતાં વધારે છે, તો આવા તમામ ભાગીદારોની વ્યક્તિગત વિગતો વ્યવસ્થિત રીતે નોંધવા માટે થી આપણે પેઢીના ચોપડે ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરીએ છીએ। તો હવે અહીંયા એવું કહી શકાય ને કે મૂડી ખાતા શા માટે તૈયાર કરવામાં આવે, પહેલી બાબત એ, તો એ કહી શકાય કે ભાગીદારોના પેઢી સાથેના વ્યક્તિગત વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે। હવે આપણને એક પ્રશ્ન એવો પૂછી શકાય કે મૂડી ખાતા શા માટે તૈયાર કરવામાં આવે છે, તો અહીંયા કહી શકાય ને કે જે ભાગીદારો છે એના વ્યક્તિગત વ્યવહારો પેઢી સાથેના બને છે, તો આવા વ્યક્તિગત વ્યવહારો નોંધવા માટેથી પેઢીના ચોપડે તમામ ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે। હવે આ જે મૂડી ખાતા છે તૈયાર કરવાની બે રીત આપણને આપેલી છે, જેમાં પહેલું અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ, જેને હંગામી મૂડી ખાતા પદ્ધતિ પણ કહેવામાં આવે છે, જ્યારે બીજું સ્થિર મૂડી ખાતા પદ્ધતિ જેને કાયમી મૂડી ખાતા પદ્ધતિ પણ કહે છે। તો હવે જો અહીંયા ઘણા દાખલાની અંદર કઈ પદ્ધતિએ મૂડી ખાતા તૈયાર કરવા એમની ચોખવટ આપેલી હોય, જો ચોખવટ ન આપેલી હોય તો કોઈ પણ પેઢી જે છે એ સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ હિસાબ તૈયાર કરતી નથી, તો ત્યારે માત્ર અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ હિસાબ તૈયાર કરે છે। તો અહીં આપણે કહી શકાય કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે શું, તો આપણે વ્યાખ્યા સ્વરૂપમાં આપણે અહીંયા જોઈએ કે જ્યારે મૂડી ખાતાની વર્ષની શરૂની બાકી અને આખરની બાકી વચ્ચે ફેરફાર જોવા મળે તેને અસ્થિર મૂડી ખાતા કહે છે। તો જો અહીંયા અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ જ્યારે આપણે હિસાબ કરતા હશું ત્યારે જે મૂડી ખાતાની શરૂઆતની બાકી હશે અને આખરની જે બાકી હશે એ બંને વચ્ચે શું હશે, ફેરફાર હશે, એક સમાન હશે નહીં। હવે તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ આપણે કોને કહીએ છીએ કે જ્યારે મૂડી ખાતાની
વર્ષની શરૂની બાકી અને આખરની બાકી સમાન હોય તેને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહે છે. આ સામાન્ય બંનેની એક વાક્ય રચના આપણને આપેલી છે અહીંયા. તો અત્યારે માત્ર આપણે સમજવાનું છે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. તો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ જ્યારે હિસાબ કરીએ ત્યારે શરૂઆતની બાકી અને આખરની બાકીમાં શું જોવા મળશે આપણને? ફેરફાર, એટલે કે અલગ અલગ જોવા મળે છે. અને જ્યારે કંપની અથવા તો આપણી જે પેઢી જે છે એ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ જ્યારે હિસાબ કરે ત્યારે માત્ર એક જ ખાતું તૈયાર કરવામાં આવે ભાગીદારો માટેનું, જે આપણું મૂડી ખાતું હશે. હવે જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ જ્યારે હિસાબ કરવામાં આવે છે ત્યારે ભાગીદારોના વ્યક્તિગત વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે બે ખાતા તૈયાર કરવામાં આવે, જેમાં પહેલું ભાગીદારનું મૂડી ખાતું અને બીજું ભાગીદારોનું ચાલુ ખાતું. તો અહીંયા પ્રશ્ન એવો પૂછી શકાય કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ ભાગીદારોના વ્યક્તિગત વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે કયું ખાતું તૈયાર કરવામાં આવે? તો ત્યારે માત્ર મૂડી ખાતું તૈયાર કરવામાં આવે છે. અને જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ આપણે હિસાબ કરીએ છીએ ત્યારે ભાગીદારોના પેઢી સાથેના વ્યક્તિગત વ્યવહાર નોંધવા માટે બે ખાતા તૈયાર કરવામાં આવે, જેમાં ભાગીદારનું મૂડી ખાતું બનશે અને બીજું ભાગીદારનું ચાલુ ખાતું બનશે. તો હવે અહીંયા માત્ર અસ્થિર મૂડી ખાતા પદ્ધતિની વિશેની ચર્ચા, જેમની અંદર એમનો આપણે નમૂનો સમજવાનો પ્રયત્ન કરીએ કે ખાતું બને છે કેવી રીતે. જેમની અંદર કઈ કઈ વિગતો નોંધવામાં આવે છે સૌપ્રથમ આપણે એનું ખાતું બનાવીશું. એમાં પહેલી કોલમ આવશે તારીખ, બીજી કોલમ આવશે વિગત, ત્યાર પછી ભાગીદારોના નામ, જેટલા ભાગીદાર હોય તે. આપણે અહીંયા બે ભાગીદારો લઈશું એટલે વિગત ઉધાર બાજુ રહેશે, આટલી જ વિગત ફરી પાછી જમા બાજુ. એમાં પણ પ્રથમ કોલમ તારીખ, બીજી કોલમ વિગત, ત્રીજી કોલમ રહેશે ફરી પાછી ભાગીદારનું નામ. હવે આ પ્રમાણેનું આપણું મૂડી ખાતું બનશે, જે બે ભાગની અંદર વહેંચાયેલું, એક ડાબી બાજુનો ભાગ અને એક જમણી બાજુનો ભાગ. જેમની અંદર ડાબી બાજુનો જે ભાગ જે છે આપણે એને શું કહીએ છીએ? ઉધાર. અને જમણી બાજુનો જે ભાગ જે છે એને કહેવામાં આવે છે જમા. હવે આ થઈ જાય પછી આ ખાતાનું મથાળું કેવી રીતે લખવામાં આવે છે તે સમજીએ. તો હવે આ મથાળાની શરૂઆત સૌપ્રથમ ભાગીદારોના નામથી, રામ અને શ્યામની પેઢીનું તારીખ 31/3 વર્ષ આપણું જે હોય તે. હવે અહીંયા 31/3 તારીખ એટલે આપણી હિસાબી વર્ષની અંતની તારીખ એ લખવાની, અને વર્ષ આપણું જે હોય તે 15 હોય તો 15, 16 હોય તો 16, ને 17 હોય તો 17 ના રોજ પૂરા થતા વર્ષનું મૂડી ખાતું. હવે ના રોજ પૂરા થતા વર્ષનો એનો મતલબ શું થશે? કે આ મૂડી ખાતું જે છે માત્ર એક જ વર્ષ પૂરતું બને છે, જેમાં માત્ર એક જ વર્ષની વિગતો નોંધવામાં આવે. તો હવે જો આ મથાળાની શરૂઆત, તો કે ભાગીદારોના નામ સૌપ્રથમ, ત્યાર પછી આપણે જે તારીખે હિસાબ કરતા હોય એ તારીખ, અને છેલ્લે આ મુજબનું આપણે લખવાનું રહેશે. તો આ સામાન્ય બાબત થઈ આપણા માટે. આ એક જે ફોર્મેટ
ઉપરનું જે હેડિંગ લખવાની જે વાત છે, એક આપણો નામાનો સિદ્ધાંત છે કે કોઈ પણ ખાતું તૈયાર કરીએ એ ખાતાની અંદર એમનું મથાળું યોગ્ય હોવું જોઈએ. જ્યારે એક્ઝામની અંદર દાખલામાં આપણને પૂર્ણ માર્ક્સ મળતા હોય અથવા તો પેપરની અંદર આપણને પૂર્ણ માર્ક્સ મળે છે એવા સમયે એ દાખલાને ફરી પાછા ચકાસવામાં આવે અને એને સૈદ્ધાંતિક રીતે એને તપાસ્યા પછી જો આપણામાં હેડિંગ જે ખાતાના છે એ વ્યવસ્થિત ન હોય તો ઘણી વખત એમાંથી માર્ક્સ કપાવવાની પણ શક્યતા રહે. તો આ ન બને એટલા માટે ખાતાની ઉપર મથાળું યોગ્ય હોવું જોઈએ. હવે આજે આપણું અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ ભાગીદારોનું જે મૂડી ખાતું જે છે એમની જમા બાજુની વિગતોની આપણે ચર્ચા કરીએ. તો આ ખાતાની શરૂઆત સૌપ્રથમ ક્યાંથી થશે, સૌપ્રથમ કઈ વિગતો નોંધવામાં આવશે? તો જો અહીંયા આપણું મૂડી ખાતું છે તો સૌપ્રથમ ભાગીદારોની મૂડી લખવામાં આવે અને મૂડીની હંમેશાને માટે જમા બાકી હોય. તો દાખલાની રકમમાં જે ભાગીદારોની મૂડી આપેલી હોય તે મૂડી મૂડી ખાતામાં જમા બાજુ લખવામાં આવે. વિગતમાં બાકી આગળ લાવ્યા લખી શકાય અથવા તો એ જગ્યાએ શરૂની બાકી અથવા તો શરૂની મૂડી એવું પણ લખી શકાય. અને જે ભાગીદારની મૂડી હોય તે એના ખાનામાં લખવામાં આવે. હવે આ સૌપ્રથમ આપણી વિગત થઈ ગઈ શરૂઆતની મૂડી. ત્યાર પછી આગળ વધતા જો કોઈ ભાગીદાર વર્ષ દરમિયાન તેની મૂડીમાં વધારો કરે તો એ પણ ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે. તો બીજી વિગત આવશે મૂડીમાં વધારો. હવે આ વધારો જે છે એ જુદા જુદા કારણોસર થતો હોય અથવા તો એ ભાગીદાર જે છે એ સ્વેચ્છાએ એ મૂડીમાં વધારો કરે છે. તો હવે આ જે વધારો છે એ કઈ કઈ રીતે ધંધામાં આવશે? તો એમાં પહેલી વિગત તો કે કોઈ ભાગીદાર ધંધામાં રોકડ રકમ લાવી અને મૂડીમાં વધારો કરે છે અથવા તો ધંધાની અંદર પોતાની અંગત મિલકતો લાવી અને એની મૂડીમાં વધારો કરે અથવા તો બેંકના માધ્યમથી, એટલે કે એ ભાગીદાર છે એ ધંધાના ખાતામાં સીધા નાણાં જમા કરાવે અને એની મૂડીમાં વધારો કરે અથવા તો કોઈ માલસ્ટોક લઈ આવી અને તેની મૂડીમાં વધારો કરે છે. તો આ જે મૂડીમાં વધારો જે છે એ ચાર રીતે થશે. એક રોકડ, બીજું બેંક, ત્રીજું માલસ્ટોક અને ચોથું મિલકતો. આ ચાર માધ્યમથી માલિકની મૂડીમાં વધારો થાય અને જે ભાગીદાર મૂડીમાં વધારો કરે છે એના ખાનામાં લખવામાં આવે છે. હવે જ્યારે આ ચાર બાબતોથી જ્યારે મૂડીમાં વધારો થાય તો ત્યારે આપણે એની નોંધ શું કહી શકાય? જો રોકડમાં લાવે છે તો ત્યારે રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. જો મિલકતો લાવે છે તો જે તે મિલકતો ખાતે ઉધાર અને તે ભાગીદારના મૂડી ખાતે જમા. માની લો કે કોઈ ભાગીદાર જે છે એ ધંધાની અંદર ફર્નિચર લાવે તો ત્યારે એની નોંધ શું થશે? ફર્નિચર ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો આથી અહીં કહી શકાય કે કોઈ પણ ભાગીદાર પોતાની મૂડીમાં વધારો કરે ત્યારે તેને મૂડી ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે છે. ત્યાર પછી આગળની વિગત આપણી, હવે જ્યારે કરારનામું તૈયાર કરેલું હશે એવા સમયે મૂડી પર વ્યાજ અંગેની જોગવાઈ થયેલી હશે તો આ જે મૂડી વ્યાજ છે એ ભાગીદારને પેઢીમાંથી ચૂકવવામાં આવે. હવે જ્યારે પેઢીમાંથી ચૂકવવામાં આવે ત્યારે આ મૂડી પરનું વ્યાજ છે એ ભાગીદાર માટે ગણાય છે આવક અને ચૂકવાય છે પેઢીમાંથી, આથી પેઢી માટે ગણાય છે ખર્ચ. તો આ ખર્ચ નોંધવા માટે થી એક અહીંયા એક ખાતું તૈયાર કરવામાં આવે છે જેને આપણે કહીએ છીએ નફા નુકસાન ફાળવણી ખાતું, જે આપણે આગળ શીખવાના છીએ. તો હવે જ્યારે પેઢીમાંથી કોઈ ભાગીદારને મૂડી વ્યાજ ચૂકવાય છે ત્યારે એમની એક અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવે ધંધામાં ખર્ચ તરીકે અને બીજી અસર તેમની ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ ભાગીદાર માટે આવક છે એટલા માટે નોંધવામાં આવે. તો મૂડી વ્યાજ ભાગીદાર માટે આવક છે આથી તેમને મૂડી ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે છે. ત્યાર પછી આગળની
વિગત આપણી કે જ્યારે કરારનામાની અંદર જોગવાઈ થયેલી હશે તો ત્યારે ભાગીદારને પગાર, બોનસ, કમિશન, મહેનતાણું આવી તમામ બાબતો પણ આપણે એને નોંધવી પડે છે. માની લો કે કોઈ ભાગીદારને પેઢીમાંથી પગાર આપવાનો થતો હશે તો એ પગાર જે છે એ પેઢી માટે ગણાય છે ખર્ચ, અને જે તે ભાગીદાર માટે ગણાય છે આવક. તો અહીંયા પેઢીમાંથી જ્યારે ભાગીદારને પગાર ચૂકવાય ત્યારે આ પગાર ભાગીદારને આવક થતી હોવાથી તેને મૂડી ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે અને ત્યાં વિગતમાં લખાશે પગાર ખાતે, અને જે ભાગીદારને પગાર ચૂકવતા હોય તે તેના ખાનામાં લખાય છે. હવે જ્યારે કોઈ ભાગીદારને પેઢીમાંથી બોનસ ચૂકવવામાં આવે તો આ જે બોનસ છે એ પેઢી માટે ખર્ચ છે, અને જે તે ભાગીદાર માટે આવક ગણાય. તો આ જો આવક છે તો ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે છે. હવે ત્યાર પછી આગળની વિગત કે જ્યારે કોઈ ભાગીદારને પેઢીમાંથી કમિશન આપવામાં આવે તો સામાન્ય આપણે જોઈએ તો કમિશન જે છે એ શરતોને આધારે ધંધામાંથી જે તે ભાગીદારને ચૂકવવાનું થતું હોય તો આ કમિશન એ જે તે પેઢી માટે ગણાય છે ખર્ચ, અને જે તે ભાગીદાર માટે ગણાય છે આવક. જો ભાગીદારની આવક છે એટલા માટે આને લખાશે મૂડી ખાતામાં જમા બાજુ. જે ભાગીદારને ચૂકવાયું હોય તે રકમ તેના ખાનામાં નોંધાય. હવે ત્યાર પછી જો કોઈ ભાગીદારને મહેનતાણું ચૂકવવાનું થતું હોય વધારાની કામગીરી બદલ પેઢીમાંથી, તો આ જે મહેનતાણું જે છે એ પણ પેઢી માટે ગણાય છે ખર્ચ, અને જે તે ભાગીદાર માટે ગણાય છે આવક. આથી જો ભાગીદારની આવક છે તો આ મહેનતાણું લખાય છે મૂડી ખાતામાં જમા બાજુ. મહેનતાણું જે ભાગીદારને ચૂકવાતું હોય તે ભાગીદારને એ ખાનામાં નોંધવું. ત્યાર પછી હવે આગળની વિગત, એક વિગત અહીંયા એ આવશે વહેંચણી પાત્ર નફો. હવે આ જે વહેંચણી પાત્ર નફો જે છે એ આપણને ક્યાંથી મળશે? નફા નુકસાન ફાળવણી ખાતેથી. જ્યારે આપણે હિસાબો કરતા હશું તો આ ખાતાની પહેલાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરેલું હશે, અને આ ફાળવણી ખાતામાં જે આપણને વહેંચણી પાત્ર નફો મળે છે તો આ વહેંચણી પાત્ર નફો જે તે ભાગીદારો માટે ગણાય છે એક પ્રકારની ઉપજ એટલે આવક. આથી આ વહેંચણી પાત્ર નફાને મૂડી ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે છે. જે ભાગીદારને જેટલો મળેલો હશે તે એના ખાનામાં નોંધાય. તો હવે જો અહીંયા આટલી વિગતો જે છે એ ક્યાં આવશે? મૂડી ખાતામાં જમા બાજુ. હવે આમાંની આ જે મૂડીમાં વધારો જે વિગત જે છે એ પેઢીની અંદર કાયમી માટે થતો નથી, આથી આ મૂડી વધારાને લાંબા ગાળાના ફેરફાર કહી શકાય. ત્યાર પછી આ જે મૂડી વ્યાજ છે, પગાર છે, બોનસ છે, કમિશન છે, મહેનતાણું છે, આ બધી જે વિગતો જે છે એ બધા ટૂંકા ગાળાના ફેરફારો છે કે જે બધા ફેરફાર માત્ર એક વર્ષ પૂરતા જ મર્યાદિત હોય છે. પછી આગળના વર્ષે જે કંઈ થાય તે એની સાથે કોઈ મતલબ રહેતો નથી. તો અહીંયા આ જે મૂડીમાં વધારો છે જેને કહેવાય લાંબા ગાળાના ફેરફારો, અને આ જે વિગતો જે છે એને કહેવાય ટૂંકા ગાળાના ફેરફારો. હવે આ જમા બાજુની વિગતો પૂર્ણ થયા બાદ આગળની વિગત હવે જોવાનું છે મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો સૌ પ્રથમ વિગત આવશે ભાગીદારોએ કરેલો ઉપાડ. તો વર્ષ દરમિયાન ભાગીદારો જે ઉપાડ કરે છે
એ ઉપાડની વિગત વ્યક્તિગત ગણાય છે, આથી તેમને એમના મૂડી ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે છે. હવે અમની રકમ જે હોય તે તેના ખાનામાં નોંધવી, ત્યાર પછી કરારનામાની અંદર જોગવાઈ થયેલી હોય તો ભાગીદારે કરેલો જે ઉપાડ છે એના ઉપરનું વ્યાજ પેટી વસૂલ કરે છે. તો આ જે ઉપાડ પરનું વ્યાજ છે એ ભાગીદારો માટે ગણાય છે ખર્ચ અને પેઢી માટે ગણાય છે આવક. આથી જો ભાગીદાર માટે ખર્ચ છે તો એમના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે. ઉપાડ પર વ્યાજ જે ભાગીદારનું હોય તે. અને આમની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આવક તરીકે નોંધવામાં આવે. ત્યાર પછી હવે જ્યારે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કર્યું હતું અને એમની અંદર જો વહેંચણી પાત્ર ખોટ આવે તો આ વહેંચણી પાત્ર ખોટ છે એ ભાગીદારો માટે એક પ્રકારનું નુકસાન ગણાય. આથી આ નુકસાનને ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે. વહેંચણી પાત્ર ખોટ. હવે આ જે વહેંચણી પાત્ર ખોટ છે આપણને ક્યાંથી મળશે? નફા નુકસાન ફાળવણી ખાતેથી. હવે જો દાખલાની અંદર ક્યારે વહેંચણી પાત્ર નફો અને વહેંચણી પાત્ર ખોટ એક સાથે હોતી નથી. જો નફો હશે તો ખોટ અહીંયા રજૂ થશે નહીં, અને જો ખોટ હશે તો વહેંચણી પાત્ર નફો હશે ને. આ બંનેમાંથી કોઈ પણ એક જ વિગત આપેલી હશે અથવા તો આપણને મળે છે. તો આટલી વિગતો આપણા મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ. ત્યાર પછી હવે આ ખાતું આપણે બંધ કરીએ તો જો મૂડી ખાતું છે તો મૂડી ખાતાનો હંમેશાને માટે જમા બાજુનો સરવાળો જ વધારે આવે. ક્યારે? માલિકની મૂડી કરતાં ઉપાડ વધારે હોતો નથી અથવા તો આવક કરતાં ખર્ચા વધારે હોતા નથી, એટલા માટે. તો જમા બાજુનો સરવાળો કરવાનો, એ જે સરવાળો આવે એને લાવવાનો અહીંયા ઉધાર બાજુ. એક્ઝેક્ટ અહીંયાની જે સરવાળો છે સામેની લીટીમાં લખો, એમાંથી ઉધાર બાજુની જે તમામ વિગતો છે એ બાદ કરવાની અને બાદ કરતાં જે તફાવત મળે તે એક્ઝેક્ટ સરવાળાની ઉપરની લીટીમાં નોંધવો. અને જે અહીંયા મળે છે તેની સામે લખવામાં આવે છે બાકી આગળ લઈ ગયા અથવા તો આખરની બાકી. તો અહીંયા આપણું આ મૂડી ખાતું જે છે આ પ્રમાણે પૂર્ણ થશે. અને આજના લેક્ચરની અંદર આપણે મૂડી ખાતું સમજવાના પ્રયત્ન કર્યા અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ. બુકની અંદર પણ આપણને આનો નમૂનો આપેલો છે, તો એમાંથી થોડા સમજવાના પ્રયત્ન કરશું. ફરી પાછા આપણે મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યારે આપણે બીજી પદ્ધતિ જે છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એના વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.